ઉપલેટા ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કાર્યક્રમ ઉડાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દિવ્ય જ્યોતિ દિવ્યાંગ સેવા સંસ્થા વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવાયો. પૂરા વિશ્વભરમાં 3 ડિસેમ્બર એટલે દિવ્યાંગ બાળકો તથા દિવ્યાંગ વ્યક્તિઓના દિવસ તરીકે ઉજવાય છે. WHOના સર્વર અનુસાર વસ્તીના 3% જેટલા અંદાજિત દિવ્યાંગજનો જોવા મળે છે. આ દિવ્યાંગજનોને પણ સમાજના એક અભિન્ન અંગ સમજી સરકાર તથા સમાજ તેના માટે સતત પ્રયાસો કરે છે. ત્યારે ઉપલેટા શહેરમાં છેલ્લા 4 વર્ષથી ઉડાન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યજ્યોત દિવ્યાંગ મંદબુદ્ધિ ધરાવતા ભૂલકાઓની સેવાકીય સંસ્થા કાર્યરત છે, જ્યાં સવારથી લઈ સાંજ સુધી બાળકોની તમામ પ્રવૃત્તિઓ સેવા સંસ્થા દ્વારા કરવામાં આવે છે. વિશ્વમાં દિવ્યાંગ દિવસ ઉજવાતો હોય ત્યારે આ સંસ્થા દ્વારા પણ દિવ્યાંગ બાળકોના લાભાર્થે ભાયાવદનનું રામધૂન મંડળનું આયોજન રાખેલ હતું. તેમજ ઉપલેટા શહેરના તેમજ ગ્રામ્ય વિસ્તારના સામાજિક રાજકીય આગેવાનો તથા નગરરત્નો સાથે મળીને આ બાળકો માટે તથા સમાજમાં વસતા દિવ્યાંગજનોમાં શિક્ષણ, તાલીમ અને જાગૃતિ આવે તે હિતાર્થે સંસ્થા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમંત્રિત આગેવાનો, મહેમાનો, ઉપલેટા નગરપાલિકાના આગેવાનો, ઉપલેટાના અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવણી કરવામાં આવી હતી. કાનભાઈ સુવા, ZSTV, ઉપલેટા. હું કિરણબેન પીઠિયા. આજરોજ ઉપલેટાની અંદર 3 ડિસેમ્બર એટલે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવેલ છે. આપણે આજે WHOના સર્વે મુજબ 3% જેટલી દિવ્યાંગતા જોવા મળે છે. આજરોજ એટલે કે ઉપલેટાની અંદર આ સંસ્થા દ્વારા ઉપલેટાના ગ્રામજનો, મહાનુભાવો અને વડીલો અને ભાયાવદનની રામધૂન દ્વારા આપણે આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. અમે છેલ્લા 4 વર્ષથી આ સંસ્થા ચલાવીએ છીએ અને તેમાં આપણે બાળકોની સવારથી સાંજ સુધી સેવા કરીએ છીએ કે બાળકોને સ્નાન કરાવવું, ભોજન કરાવવું, રસ કરાવવું અને અલગ અલગ પ્રવૃત્તિઓમાં આપણે બાળકોને અલગ અલગ નવી રમતો રમાડીએ છીએ અને વાર્ષિક તહેવારો અને પ્રવાસ પર્યટનની પણ ઉજવણી કરવામાં આવે છે. આજે આજરોજ એટલે કે બાળકો આપણા સામાન્ય બાળક સમજીને દિવ્યાંગ બાળકને એક સમાન હક અને સમાન દરજ્જો મળે તેવી મારી અપીલ છે. જય હિન્દ, જય ભારત.